નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું વેબ સંકુલમાં વિદ્યાર્થી મિત્રો ફિઝિકલ જ્યોગ્રાફીની આપણે વાત કરી રહ્યા હતા અને એમાં જેમ કે મેં તમે કીધું કે ફિઝિકલ જ્યોગ્રાફીમાં જો આપણે કોઈ ચોપડી કરવાની હોય એનસીઆરટીની તો એ ધોરણ અગિયારની જ ચોપડી છે રાઈટ એ ધોરણની અગિયારની ચોપડીમાં જે ક્લાઇમેટોલોજીના ચેપ્ટર છે એની આપણે વાતો કરી રહ્યા હતા એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જે ચક્રવાત છે રાઈટ એ ચક્રવાતની માહિતી લીધી હતી અને ચક્રવાતની માહિતીમાં આટલી માહિતી આપણે લીધી હતી કે ભાઈ ચક્રવાતના બે પ્રકાર હોય છે એક હોય છે ઉષ્કટિબંધીય ચક્રવાત અને એક હોય છે સમશીત ઉષ્કટિબંધીય ચક્રવાત વાતની સાથે સાથે પ્રતિ ચક્રવાત બી હોય છે અને ચક્રવાત અને પ્રતિ ચક્રવાતમાં શું ડિફરન્સ છે એમની દિશાઓ શું હોય છે એની આપણે ચર્ચા કરી હતી એના પછી જે ઉષ્કટિબંધીય ચક્રવાત છે એની ડિટેલમાં જોયો હતો અને આ જોયો હતો કે ભાઈ ઉષ્કટી ચક્રવાત જે છે રાઈટ એ કઈ દશાઓમાં રચાય છે અને એના પછી ઉષ્ઠ ચક્રવાતના જે સેક્ટર્સ છે સેક્ટરની વાતો આપણે કરી હતી રાઈટ કે ભાઈ આંખ કોને કહેવાય આંખની દિવાળ કોને કહેવાય ઇનર રિંગ કોને કહેવાય આઉટર રિંગ કોને કહેવાય અને કેવી રીતે જે ચક્રવાત હોય છે ચક્રવાતના અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ આબોહવાનો અનુભવ આપણે થતો હોય છે રાઈટ આટલી વાતો આપણે કરી લીધી હતી હવે આટલી વાતો કર્યા પછી રાઈટ થોડું આપણે આગળ વધીએ જેમ કે મેં તમને કીધું હતું કે ભાઈ જે મેક્સિમમ ચક્રવાત હોય છે રાઈટ ઇન્ડિયામાં જે આવે છે એ ક્યાં સર્જાતા હોય છે એ બંગાળની ખાડીમાં સર્જાતા હોય છે અરબ અરબસાગરમાં શું હોય છે જે ચક્રવાત છે ચક્રવાત થોડા ઓછા બનતા હોય છે તો એક ક્વેશ્ચન એ બી થઈ શકે છે તમને હે ને એક્ઝામમાં કે ભાઈ બંગાળની ખાડીમાં સાગર કરતાં શું કરાય છે વધારે ચક્રવાત રજાય છે એનું કારણ શું છે પછી ત્રણ ચાર વિધાનો આપી દે પછી એક બે સાચો છે માત્ર એક સાચો છે માત્ર બે સાચો છે એ રીતે બી આપણે કરી શકે છે તો આવો કોઈ ક્વેશ્ચન આવે તો બી આપી કરી શકો એના માટે શું કરીએ એના માટે થોડું જોઈ લઈએ ડિસ્ક્રિપ્ટિવ વેમાં લાઈફવાઇઝ બંગાળની ખાડીમાં ચક્રવાત કેમ સર્જાય છે વધારે એનું પહેલું રીઝન છે કે જે બંગાળની ખાડીનું જે તાપમાન છે રાઈટ એ તાપમાન શું હોય છે અરબસાગરના તાપમાન કરતા થોડું વધારે હોય છે બંગાળની ખાડીનું તાપમાન શું હોય છે બંગાળની ખાડીનું જે તાપમાન હોય છે એ અરબ થોડું વધારે હોય છે રાઈટ પહેલો રીઝન અને જ્યારે તાપમાન વધારે હશે તો તો જ જ પછી પછી શું થશે જીવનમાં જે લઘુ દબાણ છે લઘુ દબાણ સર્જાઈ શકશે બીજું શું હોય છે તો બીજું ભૈયા જે બંગાળની ખાડીનો પવનતંત્ર છે રાઈટ એ પવનતંત્ર શું છે નબળો છે પવનતંત્ર શું છે નબળો પવનતંત્ર છે અને જો પવનતંત્ર નબળો હશે તો જ પછી શું થશે તો જ પછી જીવનમાં જે તાપમાન છે ને તાપમાન વધારે વધશે જો કેવું હોય કે આ રીતે શું છે આ રીતે આપણો ભારતીય પ્રાયદ્વીપ છે રાઈટ હવે આ સાઈડ શું આવી જાય છે આ સાઈડ આવી જાય છે શાયદ્રી પર્વતમાળા તો જે અરબ સાગરની મોન્સૂન શાખા હોય છે રાઈટ મોન્સૂનની ની અરબ સાગરની શાખા હોય છે શું હોય છે શાયદ્રી પર્વતમાળાથી અથડાઈને સીધું ઉપર ચડે છે ઉપર ચડે છે અને ઉપર ચડે છે તો બટ ઓફ છે નીચે શું થાય છે વેક્યુમ ક્રિએટ થાય છે મતલબ નીચે શું થઈ જાય છે જે હવા છે હવાનું સ્તર ઘટે છે તો પાછળથી હવા બહુ તેજીથી શું કરે છે ગેપને ફિલ કરે છે તો અહીંયા પવનતંત્ર શું હોય છે અહીંયા પવનતંત્ર તીવ્ર હોય છે અને પવનતન તીવ્ર હશે જો ઝડપથી પવન ચાલતી હશે તો શું કરશે જે પાણી છે પાણીમાંથી ભેજ ગ્રહણ કરતી રહેશે અને ભાડીમાંથી ભેજ ગ્રહણ કરવા માટે શું કરશે ઉષ્મા છે ઉષ્માનું શોષણ થશે હે ને પાણી ગરમ હશે તો પવન ગરમ થશે અને પછી પવન ભેજનું શું કરશે શોષણ કરશે મતલબ જે પાણી છે પાણીનું વરાળ સ્વરૂપમાં ગ્રહણ કરી લેશે તો આ રીતે જો હવા ફટાફટ ચાલે તો શું નહીં થતું જે પાણીનું તાપમાન છે ને પાણીનું તાપમાન વધતું નથી કેમ કે એની ઉષ્મા કોણ અવશોષિત કરતો રહે છે જે હવા છે હવા અવશોષિત કરતી રહે છે બટ બંગાળની ખાડીની તરફ કેવું થઈ જાય છે કે જે બંગાળની ખાડીની શાખા છે આજે તમારો પશ્ચિમ ઘાટ આ પશ્ચિમી ટાટની આમ સમાંતર થઈ જાય અને સમાંતર થઈ ગયા છે એના કારણે શું હોય છે અહીંયાનું પવન તંત્ર આ સાઈડ ના પવન તંત્ર કરતા નબળો હોય છે અને અહીંયા પવન તંત્ર નબળો હોય છે એના કારણે હવાઓ ધીમે ચાલે છે અને હવાઓ ધીમે ચાલે છે એના કારણે શું થાય છે પાણીનું જે તાપમાન છે વધારે વધી જાય છે રાઈટ તો બંને કારણ એકબીજાને શું કરે છે કમ્પન્સેટ કરે છે અને આ બંને કારણો શું છે જે આપણું બંગાળની ખાડી છે બંગાળની ખાડીમાં શું કરી રહ્યા છે તાપમાન છે તાપમાનને વધારી રહ્યા છે ત્રીજું ત્રીજું શું છે કે બંગાળની ખાડીમાં જળ અને થડનો અસમાન વિતરણ છે રાઈટ જળ અને થડનો અસમાન વિતરણ બંગાળની ખાડીની સાઈડ જોશો તો નીચે શ્રીલંકા છે હે ને ઉપર અંદમાન નિકોબાર છે આટલું મોટું રાઈટ એની સાથે સાથે આ સાઈડ ઇન્ડોનેશિયા એ બધું છે રાઈટ તો ઘણા બધા શું છે જે ટાપુ છે ટાપુ આવેલા છે અરબ સાગરની સાથે શું છે અરબ સાગરની સામે જે ટાપુની સંખ્યા છે ને બહુ ઓછી જ લક્ષદીપ છે પણ એ બહુ નાના નાના ટાપુ છે તો જ્યાં ટાપુની સંખ્યા બહુ ઓછી જ પાણી પાણી વધારે છે હવે જો એક સાથે ગરમ થશે એક સાથે ઠંડુ થશે બહુ વધારે ગરમ થઈ જાય તો બી ક્યાંક લઘુ દબાણ આપણે જોવા મળશે નહીં હે ને ક્યાંય લઘુ દબાણ સર્જાય ક્યારે સર્જાય તો જ્યાં ક્યારેક ક્યાંક લઘુ દબાણ હોય લાઈક અહીંયા શું હોય અહીંયા ટ્વેન્ટી બાર નો પ્રેશર હોય બાજુમાં શું હોય દસ બાર નો પ્રેશર હોય તો હું તમને એમની કહીશ કે ત્યાં શું છે લઘુ દબાણ છે બાકી આખા રૂમમાં દસ બાર નો પ્રેશર હોય તો આપણે અહીંયા કહીશું દબાણ તો રાઈટ કમ્પેરિઝન જોવાનું હોય છે બંગાળની ખાડીમાં શું છે સમાન વિતરણ છે તો ખબર છે છે જમીન જલ્દીથી જલ્દીથી શું થાય ગરમ થાય છે અને જલ્દીથી શું થાય છે ઠંડી થાય છે અને પાણી શું થાય છે પાણી ધીમે ધીમે ગરમ થાય છે અને જીમે જીવન શું થાય છે ધીમે ધીમે ઠંડુ થાય છે તો બટો બે છે રાત્રે શું થઈ ગયું હશે જમીન વધારે ઠંડી થઈ ગઈ છે પણ પાણીની સાપેક્ષમાં શું હશે ગરમ હશે તો આ રીતે શું હોય છે જળ નું જ્યારે અસમાન વિતરણ હોય ને તો તાપમાન શું થઈ જાય છે જમીનનું અલગ પાણીનો અલગ થઈ જાય છે એના કારણે શું થઈ જાય છે ક્યાંક ને ક્યાંક લઘુ દબાણ રચાવવાની શક્યતા સર્જાઈ જાય છે વધારે પ્રોબેબિલિટી હોય છે ક્યાંક ને ક્યાંક શું જોવા મળી જાય લઘુ દબાણ જોવા મળી જાય અને એક વખત લઘુ દબાણ સર્જાશે હશે એનાથી પછી આંખ બનશે આંખથી શું બનશે આંખની દિવાળ પછી ઇનર રિંગ પછી આઉટર રિંગ બનશે અને આખું જે ચક્રવાત છે ચક્રવાતનું સર્જન થશે રાઈટ તો જ્યાં બી શું હશે જળ અને થો અસમાન વિતરણ હશે ત્યાં ચક્રવાત સર્જાવાની સંભાવના શું હશે વધારે હશે અને બંગાળની ખાડીમાં એક છે જળ અને થો શું છે અસમાન વિતરણ છે એ બી એક રીઝન છે એની સાથે સાથે બીજું રીઝન શું છે તો બીજું રીઝન છે કે ભાઈ જે બંગાળની ખાડી છે એ બંગાળની ખાડી હિસાબ શું રહી છે નદીઓનું સંમિશ્રણ થઈ રહ્યું છે હે વધારે માત્રામાં શું થઈ રહ્યું છે વધારે માત્રા જે નદીઓ છે એ નદીઓ બંગાળની ખાડીને મળી રહી છે હવે વધારે માત્રામાં નદીઓ જો બંગાળની ખાડીને મળે છે રાઈટ તો નદીનું પાણી કેવું છે મીઠું દરિયાનું પાણી કેવું છે ખારું તો મીઠું અને ખારું પાણી તરત જ મિક્સ થતા નથી હે ને મીઠું અને ખારું પાણી તરત જ મિક્સ નહીં થાય તો બટો બે છે જે મીઠું પાણી હોય છે તાપમાન થોડું ઓછું છે જે ખારું પાણી છે રાઈટ એનું શું હોય છે તાપમાન થોડું વધારે હોય છે તો બટો બે છે જયારે મીઠું અને ખારું પાણી બરાબર મિક્સ નહીં થઈ રહ્યા તો ક્યાંક ગરમ પાણી ક્યાંક ઠંડુ પાણી એવું બની જશે અને એવું બની જશે તો જ્યાં બી શું હશે ગરમ પાણી હશે ત્યાં લઘુ દબાણ સજાવવાની શક્યતા વધી જશે અને લઘુ દબાણ સજાશે તો જ પછી શું થશે તો જ પછી એનાથી ચક્રવાત સજાશે તો નદીઓનું સંમિશ્રણ વધારે છે બંગાળની ખાડીમાં એના કારણે બી શું છે એના કારણે બી ત્યાં ચક્રવાત સર્જાવવાની સંભાવના વધારે છે રાઈટ पांचमो रीजन सोच तो पांचमो रीजन है कि बंगाल की खाड़ी में पैसिफिक महासागर ना बंगाल की खाड़ी में पैसिफिक महासागर ना लघु दबाण पण प्रवेश કરી શકે છે રાઈટ બંગાળની ખાડીમાં પેસિફિક મહાસાગરના પણ લઘુત્તમ પ્રવેશ કરી શકે છે અને ચક્રવાતનો સજન સર્જન કરી શકે છે રાઈટ એનું મતલબ આ રીતનું છે આ તમે શું જોશો ઇન્ડિયન પેનિસુલા જોશો રાઈટ તો આ સાઈડ તો આપણે ખબર જ છે ઉપર શું છે આખું એશિયા રશિયા આ રીતનું છે આ સાઈડ જોનમાં શું છે જાપાન વાપાન હે ને આ સાઈડ શું છે ઓસ્ટ્રેલિયા છે અહીંયા શ્રીલંકા છે અહીંયા શું આવેલો છે ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયા આવેલો છે આ સાઈડથી આ ભાગ થોડો લટકેલો છે આ રહ્યો પેસિફિક ઓશન હવે પેસિફિક ઓશનમાં શું થાય છે કોઈ લઘુ દબાણ સર્જાય છે તો આજે ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે કઈ હવાઓથી આગળ વધી રહ્યો છે હેને હવે હવાઓ તો આપ સમજી જ રહ્યા છો ઉષ્ણકટિબંધીયમાં રચાય છે 5 ડિગ્રી નોર્થ થી લઈને શું કરે છે 30 ડિગ્રી નોર્થ અને 5 ડિગ્રી સાઉથ થી લઈને શું થી રહ્યો છે 30 ડિગ્રી સાઉથ રાઈટ આટલા વિસ્તારઓમાં શું રચાય છે આ ચક્રવાત રચાઈ રહ્યો છે એટલા માટે આપણે શું કહી રહ્યા છે ઉષ્ણકટિબંધીય ચક્રવાત હવે આ જે ચક્રવાત છે આ ચક્રવાત કયા પવનોથી આગળ વધશે ઉત્તર પૂર્વી પોનો હે ઉત્તર પૂર્વ વેપારી કોનો અહીંયા ચાલતી હોય છે દક્ષિણ પૂર્વી વેપારી કોનો ચાલતી હોય છે લઘુ દબાણ છે એ બંગાળની ખાડી સુધી આવી શકે છે અને અહીંયા આવીને શું કરી શકે છે ચક્રવાત વિકસિત કરી શકે છે તો લઘુ દબાણ તો પેસિફિક મહાસાગરમાં સર્જાયો તો બી ચક્રવાત બંગાળની ખાડીથી આવી રહ્યું છે એવું આપણને લાગશે રાઈટ એના કારણે અહીંયા શું દેખાશે આપણને ચક્રવાતની સંખ્યા વધારે દેખાશે સાઈડ જો અરેબિયન પેનિસુલામાં શું રચાયો છે કોઈ લઘુ દબાણ રચાયો છે ને તો જ અરબ લઘુ દબાણ શું કરી શકે છે અહીંયા જે ચક્રવાત છે છે ને સર્જી શકે આગળ તમે અટલાન્ટિક મહાસાગરમાં લઘુ દબાણ સર્જાઈ રહ્યું છે અરબ મહાસાગરમાં ચકવાસ સર્જી તો પોસિબલ જ નથી આ રીતે વચ્ચે આફ્રિકા જ રાઈટ અને સાથે સાથે શું થઈ રહ્યું છે આ ઉત્તર પૂર્વી વેપારી કોનોથી થી આગળ વધી રહ્યો છે તો જે અટલાન્ટિક મહાસાગરમાં રચાશે લઘુ દબાણ એ તો અમેરિકા તરફ જતો રહેશે આ રીતે રાઈટ તો બંગાળની ખાડીથી શું આવી રહ્યો છે પેસેફિક મહાસાગરનો જે લઘુ દબાણ છે બંગાળની ખાડીમાં આવી રહ્યો છે અને ત્યાં ચક્રવાત સજી રહ્યો છે અને એના કારણે શું થઈ રહ્યું છે બંગાળની ખાડીમાં જે ચક્રવાત છે ચક્રવાત વધારે સર્જાઈ રહ્યા છે એ બી એક રીઝન છે એની સાથે સાથે કયો રીઝન છે તો એની સાથે સાથે રીઝન છે કે ભાઈ જે રિલેટિવ હ્યુમિડિટી છે આર એચ રાઈટ બંગાળની ખાડી તરફની જે હવાઓ છે હવાઓનો શું હોય છે રિલેટિવ હ્યુમિડિટીનો માત્રા વધારે હોય છે કેમ કે ત્યાં વર્ષાની માત્રા શું છે વધારે છે હે ને હિમાલયથી શું થઈ જાય છે બંગાળની ખાડીની પવન રોકાઈ જાય છે અને શું કરે છે જે ઉત્તર પૂર્વી ભારત છે ત્યાં વધારે વરસાદ કરે છે બસો સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ થાય છે આપ જોશો વધારે ભારતનો સૌથી વધારે વર્ષાનો છે હે ને ચેરાપુંજી કે માઉન્સીન આમ શું આવેલો છે ત્યાં જ આવેલો છે ઉત્તર પૂર્વી ભારતમાં જ આવેલો છે રાઈટ તો વર્ષાની માત્રા વધારે છે અને વર્ષાની માત્રા વધારે હોય ત્યારે શું હોય છે એચ વધારે હોય છે રિલેટિવ હ્યુમિડિટી વધારે હોય છે રાઈટ અને રિલેટિવ હ્યુમિડિટી વધારે છે મતલબ ભેજની માત્રા શું છે ભેજની માત્રા પવનમાં વધારે છે અને ભેજની માત્રા જો વધારે હશે અને એવા પવન જો ઉપર જશે તો ઉપર જઈને શું કરશે આ ભેજથી પાણી બનશે અને શું થશે જે ગુપ્ત ઉષ્મા છે વરાળની ગુપ્ત ઉષ્મા મુક્ત થશે અને વરાળની ગુપ્ત ઉષ્મા મુક્ત થશે તો ગરમીનો પ્રમાણ વધતો જશે અને જેટલો ગરમીનો પ્રમાણ વધશે એટલું લઘુ દબાણ વિકસિત થતો જશે અને લઘુ દબાણ વિકસિત થઈ જઈને શું બનાવશે જે ચક્રવાત છે ચક્રવાત બનાવી દેશે રાઈટ તો રાઈટ રાઈટ તો ધીઝ આર ધ રીઝન્સ જેના કારણે શું થઈ રહ્યું છે બંગાળની ખાડીમાં અરબ સાગર કરતા વધારે ચક્રવાત સજાઈ રહ્યા છે ને આરામથી આપણે જો પૂછે એક્ઝામમાં તો આપણે એક તો દરેક રીઝન તમને સમજાયું છે નથી સમજાવતું તો આને યાદ રાખજો હે ને કે આ કારણો છે એક જ કારણ નથી કે ભાઈ બંગાળની ખાડીમાં જળથડનો અસમાન વિતરણ છે એના કારણે બંગાળની ખાડીમાં શું આવે છે સાગર કરતા વધારે ચક્રવાત આવે છે હે ને બીજા બી કારણો છે બધા કારણો આપણે યાદ રાખવું જોઈએ તો જ પછી જે અત્યારે ટ્રેન્ડ છે ને એક બે સાચો છે બે ત્રણ સાચા છે રાઈટ એવા ક્વેશ્ચનનો શું કરી શકશો એવા ક્વેશ્ચનનો આન્સર આપ જીવનમાં કરી શકશો ઓકે તો આ બી એક સેશન આપણે જોવાનું હતું કે ભાઈ બંગાળની ખાડીમાં સાગર કરતા શું થાય છે વધારે ચક્રવાત કેમ રચાય છે આપણે જોયું હવે જો અત્યાર સુધી આપણે જેટલી વાત કરીએ બધી કોની કરી એ બધી કરીએ આપણે ઉષ્ટ કટિબંધીય ચક્રવાતની કયા ચક્રવાતની ઉષ્ઠ કટિબંધીય ચક્રવાતની હવે થોડી વાત આપણને સોને કરવાની છે હવે થોડી વાત આપણને કરવાની છે કટિબંધીય ચક્રવાતની કોની સમસિતોષ્ઠ કટિબંધીય ચક્રવાતની રાઈટ જેમ કે ઉષ્ટ કટિબંધીય ચક્રવાત આપણે જોયું કે ભાઈ પાણીમાં લઘુ દબાણ સર્જાય છે પછી એ લઘુ દબાણથી શું થાય છે વિકસિત થાય છે તો સમસિતોષ કટિબંધીય ચક્રવાત ક્યાં વિકસિત થાય છે અને કેવી રીતે રચાય છે તો જો બહુ સિમ્પલ છે આ શું છે તો આ છે જીવનમાં પૃથ્વી 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 શું છે છે રાઈટ હવે આ ઉપર દાબ પટ્ટાઓ તમને શીખવાડી યાદ હોય તો જ્યોગ્રાફીમાં આપ હંમેશા યાદ રાખજો હે ને નોલેજ શું થાય છે નોલેજ પાઇલઅપ થતું જાય છે મેં તમને પહેલા બી કીધું હતું કે આ બધી સિરીઝનો બેનિફિટ આપણે ત્યારે જ છે રાઈટ જ્યારે શું છે પાછલા લેક્ચરમાં આપણે જે ચલાવ્યું છે ને એ તમને યાદ હોય તમને ખબર હોય પાછલા લેકચરનો તમે ભૂલતા જાઓ અને નવો લેક્ચર જોતા જાઓ રાઈટ પછી શું નથી પછી તો એનો કોઈ મિનિંગ જ નથી રાઈટ નોલેજ આપનું પાઇલઅપ ત્યારે જ થશે નોલેજ આપનું ત્યારે જ વધશે જ્યારે પાછળની વસ્તુ આપ શું કરશો રિટેન કરતા શીખશો અને એક વખત રિટેન કરતા શીખશો તો જ પછી જીવનમાં શું આવશે તો જ પછી જીવનમાં ઇન્ટરલિંક કરતા આવડશે રાઈટ એક વખત ઇન્ટરલિંક કરતા શીખશો તો જ પછી શું થશે આખોને આખો જે ટોપિક છે ટોપિક જીવનમાં ક્લિયર થશે હે ને તો અહીંયા પવન તંત્રને અને ચક્રવાતને શું કરવાનું છે થોડું લિંક કરવાનું છે જેમ કે ફાઇવ ડિગ્રી નોર્થથી ફાઈવ ડિગ્રી સાઉ સુધી શું છે આઈટી સીઝ છે યાદ હોય તો હે ને એના પછી થર્ટી ડિગ્રી ઉપર હાઈ પ્રેશર બેલ્ટ યાદ આવ્યો હોર્સ લેટીટ્યૂડ રાઈટ અને સિક્સટી ડિગ્રી ઉપર શું છે લો પ્રેશર બેલ્ટ હવે આ સિક્સટી ડિગ્રી ઉપર જે લો પ્રેશર બેલ્ટ છે હે ને એની આ સાઈડ આપણે શું ચલાવી હતી ધ્રુવીય પૂર્વીય પવન રાઈટ અને આ સાઈડ આપણે શું ચલાવી હતી તો પશ્ચિમી પવનો તો આ જે પશ્ચિમી પવનો છે અને આ જે ધ્રુવીય પવનો છે હે ને જે આપણું શું છે આ લઘુદાબ પટ્ટો છે આ લઘુદાબ પટ્ટા ઉપર શું થાય છે લઘુદબાળ ઉપર લઘુદાબ પટ્ટા ઉપર ભેગા થાય છે હવે આ લઘુ દબાણ પટ્ટો અત્યારે સિક્સટી ડિગ્રી ઉપર છે હે ને જયારે સૂર્ય શું થશે નીચે જશે દક્ષિણાયન થશે જ્યારે આ નીચે બી આવી જશે તો પિસ્તાલીસ થી લઈને સાહીઠ ડિગ્રી સુધી શું થાય છે આ જે લઘુ પટ્ટો છે આ દાબ પટ્ટો ફરે છે જ્યાં બી ફરશે રાઈટ ત્યાં શું થશે આ ધ્રુવીય પવનો અને સાથે સાથે શું થશે પશ્ચિમી પવનો ભેગા થશે હવે આ જે પશ્ચિમી પવનો છે ક્યાંથી આવી રહી છે ઉષ્ટકટિબંધ અને આવી રહી છે ઉષ્ટકટિબંધ તો કેવી હશે તો હશે જીવનમાં ગરમ અને આ ધ્રુવીય પવનો કયા રાઈટ ક્યાંથી આવી રહી છે તો નાઇન્ટી ડિગ્રી અક્ષાંશથી આવી રહી છે તો કેવા હશે તો હશે જીવનમાં ઠંડી તો બટ ઓબ્વિયસ છે આ રીતે ગરમ પવન અને આ રીતે ઠંડી પવન ભેગી થશે તો એકસાથે ભેગી થઈ શકશે એ તરત જ મિક્સ નહીં થાય જે રીતે મેં તમને કીધું ને ભાઈ ઠંડો પાણી અને ગરમ પાણી તરત જ મિક્સ નહીં થતો જે રીતે પાણી ઉપર તમે તેલ નાખો તરત જ મિક્સ નહીં થતો હે ને કે તેલની ઘનતા ઓછી છે પાણીની ઘનતા શું છે વધારે છે એ જ રીતે ઠંડી વાયુ શું હોય છે ભારે હોય છે એની ઘનતા વધારે ગરમ વાયુની શું હોય છે ઘનતા ઓછી હોય છે

બટ અત્યારે ખાલી આટલું યાદ રાખજો કે અહીંયા ઠંડી અને ગરમ પવન ભેગી થઈ રહી છે હે ને તો આ ઠંડી પવન શું કરશે ગરમ પવનને ધક્કો મારશે રાઈટ અને ગરમ પવન આ સાઈડથી શું કરશે ઠંડી પવનને ધક્કો મારશે તો આ જે પટ્ટો છે આમ સીધો છે ને આ રીતે આમ વેવી થઈ જશે કેવી રીતે થઈ જશે વેવી રાઈટ તો અહીંયાથી ઠંડી પવન જો અંદર ગુસ્સે તો અહીંયાથી પવન ગરમ પવન શું થશે ઉપર ભાગશે તો આ સાઈડ ઠંડી પવન આ સાઈડ ગરમ પવન અને આ સાઈડ પછી શું છે આ સાઈડ પછી ઠંડી પવન છે તો આ રીતે ઠંડી ગરમ ઠંડી બે તરફના ઠંડી પવનોથી શું થાય વચ્ચે એક તરફ ગરમ પવન ફસાય તો એ વાતાગને કહેવાય છે અધિવિષ્ટ વાતાગ્ર શું કહેવાય છે અધિવિષ્ટ વાતાગ્ર હેના તો આ ગરમ પવન છે અહીંયા ઠંડી પવના ધક્કો મારશે તો આ રીતે આ ઉપર ચડશે અને ઉપર ચડશે તો ઉપર જઈને ઠંડી થશે ઠંડી થશે તો શું કરશે વરસાદ વરસાદ કરાવશે તો આ રીતે આ પવન જે આને ધક્કો મારી રહ્યો છે આ પવન ઉપર ઉઠી રહી છે આ ગ્રેટ આ રીતે આ જે ચક્રવાત રચાઈ રહ્યો છે ને એ જ ચક્રવાતને શું કહેવાય છે એ જ ચક્રવાતને કહેવાય છે શમશીતોષ ચક્રવાત શું કહેવાય છે સમશીતોષ કટિબંધીય ચક્રવાત હેના સમશીતોષ કટિબંધી રહ્યું છે આ લઘુ દાબાણ પટ્ટો જે છે જે સિક્સટી ડિગ્રીથી લઈને શું થઈ રહ્યો છે ફોર્ટી ડિગ્રી સુધી ફરી રહ્યો છે એ પટ્ટામાં રચાઈ રહ્યો છે એટલા માટેને શું કહેવાય છે સમશીતોષ કટિબંધીય ચક્રવાત કહેવાય છે રાઈટ તો જે સમશીતોષ કટિબંધીય ચક્રવાત અને જે ઉષ્ટ કટિબંધીય ચક્રવાત હે ને એનું જે ડિફરન્સ હોય છે એ ડિફરન્સ વધારે એક્ઝામમાં પૂછતા હોય છે રાઈટ તો ડિફરન્સ ઉપર તમને ઉષ્ટ કટિબંધીય ચક્રવાત અને ય ચક્રવાત આપણે તમને કરાવી કે ભાઈ ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને ચક્રવાતમાં શું તફાવત છેફાવત તો આપણે દેખાય છે એ ઉષ્ણકટિબંધીય ચક્રવાત ફાઈવ ડિગ્રી અક્ષાંશ થી લઈને શું હોય છે થર્ટી ફાઈવ ડિગ્રી અક્ષાંશ સુધી નોર્થ અને સાઉથ બંને સાઈડ એટલા માટે આપણે નોર્થ કે સાઉથ નથી લગતા હેના ફાઈવ ડિગ્રી અક્ષાંશ થી થર્ટી ફાઈવ ડિગ્રી અક્ષાંશ સુધી રચાય એટલા જ માટે ઉષ્કટબંધીય ચક્રવાત કહીએ છીએ અને આ ભાઈ ક્યાંથી ક્યાં સુધી તો આપણે કહી શકીએ છીએ ફોર્ટી ફાઈવ ડિગ્રીથી લઈને સિક્સટી ડિગ્રી હે નોર્થ અને સાઉથ બંને સાઇડ તો ફોર્ટી ફાઈવ ડિગ્રીથી લઈને સિક્સટી ડિગ્રી અક્ષાંશ સુધી રચાય છે એટલા માટે શું કહેવાય છે અને સમશીતોષ ચક્રવાત કહેવાય છે અને આને ઉષ્ટ કટિબંધીય ચક્રવાત કહેવાય છે પછી ઉષ્ટ ચક્રવાત હે ને ક્યારે રચાય છે જ્યારે શું થાય લઘુ દબાણ લઘુ દબાણથી આની રચના થાય છે અને આ સમશીતોષ કટિબંધીય ચક્રવાત શેનાથી રચાય છે તો અધિવિષ્ટ વાતાગ્ર કયો વાતાગ્ર અધિવિષ્ટ વાતાગ્ર રાઈટ એનાથી રચાય છે એના પછી જે ઉષ્ટ કટિબંધીય ચક્રવાત રાઈટ ઉષ્ટ કટિબંધીય ચક્રવાત ક્યારે રચાય છે જ્યારે લઘુ દબાણ હશે લઘુ દબાણ ક્યારે હશે જ્યારે ઉનાળો હશે હે ને તો ઉનાળામાં શું થાય છે સર્જાય છે ઉનાળામાં વધારે સર્જાય છે બટ જે આ

કેમ કે જો જયારે સૂર્ય ઉત્તરાયણ હશે ઉત્તરી ગોળાર્ધમાં હશે તો ત્યારે શું હશે જે થોડી ધ્રુવીય પવનો હશે ને એ બી ગરમ થશે એ સાઈડ શું હશે દિવસ હશે એટલા માટે બાકી જયારે શું એક વખત નીચે ઉતરી જાય તો ત્યારે શું હશે ત્યારે તો એ પવનો એકદમ ઠંડી થઈ ગય છે તો અહીંયા ગરમી થોડી ઘટી હશે ને પણ સામે શું થઈ ગયું હશે ઠંડી બહુ વધારે વધી ગઈ હશે રાઈટ તો જે ટેમ્પરેચર ડિફરન્સ છે ટેમ્પરેચર ડિફરન્સ વધારે થઈ જશે પશ્ચિમી પવનોનું જો તાપમાન શું છે સમજો ટ્વેન્ટી ડિગ્રી સેલ્સિયસ તો ધ્રુય પવનોનું તાપમાન શું થઈ ગયું હશે માઇનસ ફાઈવ હે ને તો કેટલું થઈ જશે પચીસ ડિગ્રીનું અંતર થઈ જશે અને એ રીતે આનું તાપમાન પશ્ચિમ પવન શું છે ત્રીસ ડિગ્રી છે તો સામેવાળાનો દસ ડિગ્રી છે તો શું થયું વીસઠ ડિગ્રીનું તાપમાનનું અંતર થયું ઉનાળામાં તો ટેમ્પરેચર ડિફરન્સ છે ને શિયાળામાં બહુ વધી જાય છે અને એના કારણે શું થઈ જાય છે સમશીતોષ્ઠ કટિબંધીય ચક્રવાતની તીવ્રતા શિયાળામાં વધારે હોય છે હા પણ એ ઉનાળામાં બી રચાઈ શકે છે બારે માસ રચાઈ શકાય છે પણ શિયાળામાં શું છે સંભાવના વધારે છે અને આ ક્યારે રચાતા હોય છે ઉનાળામાં રચાતા હોય છે હે ને એના પછી વિસ્તારની આપણે વાત કરીએ તો જે ઉષ્ કટિબંધીય ચક્રવાત છે એ ત્રણસોથી લઈને છસો કિલોમીટર ના ડાયામીટર નો છે આટલું વ્યાસ હોય છે આનો આટલા વિસ્તારમાં સર્જાય છે આટલું મોટું આ ચક્રવાત હોય છે અને આ ચક્રવાત છે ને આખું ને આખું વાતાગ્ર ફ્રન્ટ છે તો છસો થી લઈને બત્રીસો કિલોમીટર સુધી શું હોઈ શકે છે આનો વ્યાપ થઈ શકે છે રાઈટ આનું વ્યાપ મોટો હોય છે હવે આ જે ઉષ્ણ ચક્રવાત છે તો વિસ્તાર જો નાનો છે તો જયારે શું થશે સાયક્લોલાઇસિસ થશે મતલબ ચક્રવાત નું જયારે વિઘટન થશે તો વિઘટન બી ફટાફટ થઈ જશે તો શું થઈ જાય છે ટ્વેન્ટી ફોર ટુ ફોર્ટી એટ અવર્સ અવર્સ બોલે તો કલાક દિવસમાં લખવું હોય તો એક થી બે દિવસમાં શું થાય છે વિઘટિત થઈ જાય છે અને આ જે સમશીતોષ કટિબંધીય ચક્રવાત છે ને આમને વિકટી થતા શું લાગે છે આમને વિકટી થતા સાત થી આઠ દિવસ લાગે છે કેટલું દિવસ લાગે છે સાત થી આઠ દિવસ લાગે છે રાઈટ એના પછી જે ઉષ્ટ કટિબંધીય ચક્રવાત છે એ ઉષ્ટ કટિબંધીય ચક્રવાતમાં શું થાય છે વર્ષા વધારે થાય છે વર્ષાની માત્રા શું હોય છે વધારે હોય છે અધરવાઇઝ એમની વિનાશકતા વધારે હોય છે રાઈટ ટેલેસ્ટ્રોફિક આપણે એને કહેતા હોઈએ છે રાઈટ અધરવાઇઝ આપણે કહી શકીએ છીએ આનાથી શું આવે છે વર્ષાની માત્રા વધારે હોય છે આમાં રાઈટ કેમ કે જે પવનો ઉપર ગઈ છે એ ક્યાંથી ઉપર ગઈ છે પાણી ઉપરથી ગઈ છે અને પાણી ઉપરથી ગઈ છે તો શું છે ભેજની માત્રા વધારે છે અને સમશીતોષ કટિબંધીય ચક્રવાતમાં જે પવનો ઉપર જઈ રહ્યા છે પાણી ઉપરથી બી જઈ રહી છે જમીન ઉપર બી થઈ રહી છે અને સાથે સાથે ઉચ્ચ અક્ષાંશોના પવનો છે એના ફોર્ટી ફાઈવથી સિક્સટી ડિગ્રી જ્યાં ગરમી શું છે એમ બી ઓછી છે અને ગરમી ઓછી છે તો શું હશે ભેજ ઓછો છે એના કારણે ત્યાં વર્ષાની માત્રા એ ચક્રવાતથી વર્ષાની માત્રા જે થશે વર્ષાની માત્રા શું હશે ઓછી હશે રાઈટ એના પછી આ જે ઉષ્કટિબંધીય ચક્રવાત છે હે ને એ જળ સપાટી ઉપર જ રચાય છે પાણી ઉપર લઘુ દબાણ સર્જાય ત્યારે અને આ ભાઈયા તો શું છે ફ્રન્ટ થી રચાઈ રહ્યા છે તો ફ્રન્ટ તો જમીન ઉપર બન્યો કે જળ ઉપર ફળ્યો રાઈટ બંનેથી રચાઈ શકે છે જમીન અને જળ સપાટી બંને ઉપર રચાઈ શકે છે આમાં જે પવન આમ ઉપર ઉઠી રહ્યો છે સીધો રાઈટ તો સીધું પવન જ્યારે ઉપર ઉઠે છે તો કયો વાદળ બનાવે છે તો બનાવે ક્યુમિલો ક્યુમલો નિમ્બસ વાદળના કારણે શું થાય છે વરસાદ થાય છે કિમલો નિમ્બો નિમ્બસ વાદળ શું કરાવે છે વરસાદ કરાવે છે મોટા મોટા કાંટાકા વાદળ હોય છે કહેવાય છે ક્યુમિલો નિમ્બસ વાદળ જ્યારે પવન આમ

વરસાદ થાય છે અહીંયા કયા વાદળના કારણે થાય છે ક્યુમ્યુલો નિમ્બસ વાદળના કારણે વરસાદ થાય છે હવે આ જે ઉષ્ટ ચક્રવાત છે હે ને એ જે આગળ વધી રહ્યો છે શેના કારણે આગળ વધી રહ્યો છે તો જે વ્યાપારી કોનો છે વ્યાપારી કોનોના આ કારણે આગળ વધી રહ્યો છે હે ને થર્ટી ડિગ્રી નોર્થથી લઈને થર્ટી ડિગ્રી સાઉથ સુધી કઈ કોનો ચાલે છે તો આપણે પહેલા વાત થઈ ચૂકી છે વ્યાપારી કોનો તો વ્યાપારી કોનોના કારણે આગળ વધે છે અને આ ભઈયા 45 ડિગ્રી ટુ 60 ડિગ્રી ના વિસ્તાર માં ચાલે છે શું છે પશ્ચિમી પવનો છે તો પશ્ચિમી પવનો ના કારણે આગળ વધે છે વેપારી કોનો ના કારણે આગળ વધે છે અને આ શું કરે છે આ પશ્ચિમી પવનો ના કારણે આગળ વધે છે પછી નેક્સ્ટ તો જો બહુ સિમ્પલ છે જયારે આ વ્યાપારી કોરોના કારણે આગળ વધશે તો ઇન્ડિયા છે તો ઇન્ડિયામાં જો તમે હે આંધ્રપ્રદેશ છે ઓડિશા છે પશ્ચિમ બંગાળ છે રાઈટ સાથે સાથે તમિલનાડુ છે ત્યાં ચક્રવાતની શું હોય છે માત્રા વધારે છે વધારે ચક્રવાત આવે છે કેમ કે બંગાળની ખાડીમાં કોઈ બી ચક્રવાત સજાવશે જ તો ઉત્તર પૂર્વી વ્યાપારી કોરોનાના કારણે શું થશે ભારતના પૂર્વી કાંઠાને જ અથડાશે હે ને અરબસાગરમાં જો ઇનકેસ કોઈ સજાવી પી રહ્યો છે તો ઉત્તર પૂર્વી વ્યાપારી કોરોના કારણે તો આ રીતે શું છે જે અરેબિયન પેનિસુલા છે કે જે આફ્રિકા છે એ બાજુ નીકળી જશે

પૂર્વી કાંઠા ઉપર એને મોટા શહેરો બનાવ્યા છે કેમ કેમ કે અમેરિકા ઉચ્ચ અખ્યાંશય વિસ્તારમાં છે અને ત્યાં શું આવે છે ત્યાં સમસિતોષ કટિબંધીય ચક્રવાત આવે છે અને સમસિતોષ કટિબંધીય ચક્રવાત શું કરે છે જે પશ્ચિમી પોનો છે ને પશ્ચિમી પૌણના કારણે આગળ વધે છે હવે એક ભાઈ સમજો કે અહીંયા અટલાન્ટિક મહાસાગર છે અહીંયા શું છે એશિયા યુરોપ આ રીતનું જ તો અહીંયા કોઈ સમસિતોષ કટિબંધીય ચક્રવાત રચાયો તો પશ્ચિમી પનોના કારણે તો ઉપર જતો રહેશે યુરોપ ઉપર જતો રહેશે હે અમેરિકા ઉપર તો કોણ અથડાશે જે આ પેસિફિક મહાસાગરમાં અથડાઈ રહ્યો છે મતલબ રચાઈ રહ્યો છે તો પશ્ચિમી પોનોના કારણે શું આવી જશે અમેરિકા ઉપર આવી જશે

पूर्वी काठाने અથડાય છે right અને આ શું કરે છે ખંડપ્રદેશના પશ્ચિમી કાઠાને અથડાય છે right આ રીતે તો આ રીતે જે આપણે

મતલબ દક્ષિણ એશિયામાં આપણે શું કહીએ છે ચક્રવાત છે શું કહીએ છે ચક્રવાત બટ જો આજ ઉષ્ઠ કટિબદ્ધ ચક્રવાત શું રચાય છે પેસિફિક મહાસાગરમાં રચાય છે હેના ખાસ કરીને જેને આપણે સાઉથ ચાઇના સી કહીએ છીએ શું કહીએ છે સાઉથ ચાઇના સી તો સાઉથ ચાઇના સી માં જયારે આ રચાય છે ત્યારે એને શું કહેવાય છે ત્યારે એને ટાઈફુન કહેવાય છે શું કહેવાય છે ટાઈફુન જ્યારે આ શું રચાય છે પૂર્વી પ્રશાંત મહાસાગર પૂર્વી પ્રશાંત મહાસાગર એટલે શું થઈ ગયું પૂર્વી પ્રશાંત મહાસાગર એટલે આટલો ભાગ આ રીતે અલાસ્કા છે પછી આ રીતે શું છે અમેરિકા વર્લ્ડ મેં ઉપર તમે જોઈ લો આ રીતનું છે જો આ રીતે જીવનમાં અમેરિકા ઠીક આ થઈ ગયો આપણો એટલાન્ટિક મહાસાગર આ થઈ ગયો આપણો જીવનમાં યુરોપ આ થઈ ગયો આપણો એશિયા એમાં આપણો ઇન્ડિયા બહુ મોટો થઈ ગયો છે નાનું કરીએ એટલે આ રીતે આપણો ઇન્ડિયા હે ને આ રીતે શું થઈ ગયું આ રીતે જીવનમાં ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા શ્રીલંકા આ ઇન્ડોનેશિયા આ જાપાનમાં પણ રાઈટ આ રીતે હે ને આ શું થઈ ગયું સાઉથ ચાઇના સી તો વેજો તમે જો આ સાઈડ રચાયો ને તો એને શું કહેવાય છે એને કહેવાય છે ટોર્નેડો શું કહેવાય છે ટોર્નેડો આ છે કેરેબિયન આઇલેન્ડ આ શું છે કેરેબિયન આઇલેન્ડ અદર હિસાબ આપણે એટલાન્ટિક મહાસાગર બી કહી શકો છો વેસ્ટર્ન ડીજના જે દેશો છે ને આ બાજુ જ છે રાઈટ તો કેરેબિયન આઇલેન્ડ સાઈડ એને શું કહેવાય છે તો એને કહેવાય છે હરિકેન શું કહેવાય છે હરિકેન રાઈટ ઓસ્ટ્રેલિયા તરફ શું કહેવાય છે ને તો વિલી વિલી

આ ચક્રતના ઉષ્કટિબંધીય કટિબંધીય ચક્રવાતના સ્થાનિક નામો છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ આપે છે હરિકેન કહેતા હોય છે કેનેડા અને ટોર્નેડો કહેતા હોય છે સાઉથ ચાઇના ટાઇફૂન કહેતા હોય છે સીફુ સાઈડ શું કહેતા હોય છે ને વલપુલ કે વિલીવિલી તમે જોશો કે ભાઈ શું આવે છે જે આપણો ઉષ્ ચક્રવાત આવે છે આપણે નામ આપીએ છીએ તાઉતે રાઈટ આ રીતે અલગ અલગ નામ આપીએ છીએ તો આજે તાઉતે વાઉતે નામ આપીએ છીએ રાઈટ એ નામ કેવી રીતે આપીએ છીએ તો જો એનું બી એક મેથડ છે એની બી થોડું જોઈ લો ક્યારેક આપણે પૂછાઈ જશે તો કામે લાગશે એશિયા એશિયા તરફના જે દેશો છે રાઈટ એ દેશો તરફ આવતું જે ચક્રવાત છે રાઈટ એ ચક્રવાત ઉપર નામકરણ આપવા માટે એક પેનલ ગઠિત કરવામાં આવે છે રાઈટ વર્લ્ડ મીટ્રો ઓર્ગેનાઇઝેશન દ્વારા અને એ પેનલમાં કુલ કેટલા દેશો છે એ પેનલમાં કુલ તેર દેશો છે કેટલા દેશો છે તેર દેશો આ તેર દેશો દ્વારા શું કરવામાં આવે છે એક લિસ્ટ નક્કી કરવામાં આવે છે પછી એ જ લિસ્ટના શું થાય છે વારાફરતી નામ યુઝ થાય છે જેમ કે આપણે ક્યારેક પૂછે કે ભાઈ ઉત્તરી હિન્દ મહાસાગરમાં હેના આવતા ચક્રવાતના નામકરણ નક્કી કરવા માટે કુલ કેટલા દેશોને સામેલ કરવામાં આવે છે તો તેર દેશોને હે ને તેર દેશો કયા કયા છે તો બાંગ્લાદેશ ઇન્ડિયા ઈરાન માલદીવ મ્યાનમાર ઓમાન પાકિસ્તાન કતર સૌદી અરેબિયા શ્રીલંકા થાઈલેન્ડ યુએઈ અને યમન હે ને આપ જોશો તો આખું આખું શું છે ઇન્ડિયાના પાડોશી દેશો બધા આવી જશે સાથે સાથે આફ્રિકા સાઇડ બી શું થઈ રહ્યું છે હિન્દ મહાસાગર ટેસ્ટ થઈ રહ્યું છે તો થોડા એ દેશ અને આખો ને આખો જે સાઉથ પેનિસુલા છે સાઉથ સૌદી પેનિસુલા જેને આપણે કહીએ છીએ મતલબ સૌદી અરેબિયાના જે દેશો છે ને જેમ કે તમારા બધું યુનાઇટેડ અરબ અમીના સાઉદી અરેબિયા ઓમાન હે ને એ બધા શું છે અરેબિયન પેનિસુલામાં જ આવે છે રાઈટ તો એ બધા જે દેશો છે એ બધા દેશોને આપણે લઈ લેવાનો છે ઇન્ડિયાના પાડોશી દેશો તમે જોઈ લો હે બાંગ્લાદેશ થઈ ગયું મ્યાનમાર થઈ ગયું માલદીવ્સ થઈ ગયું શ્રીલંકા થઈ ગયું રાઈટ આ રીતના છે બસ ખાલી એક જ યાદ રાખવાનું છે કયો સામેલ નથી હે ને તો ઇન્ડોનેશિયા સામેલ નથી હિંદ મહાસાગર માં આવતા ચક્રવાતનું નામકરણ નક્કી કરવા માટેની પેનલમાં નીચે માંથી કયો સભ્ય નથી કયો દેશ સભ્ય નથી હે ને તો ત્રણ તો આમાંથી જ હશે એક બારનો હશે અને નાઇન શું હશે એ ઇન્ડોનેશિયા હશે તો આપ ખાસ યાદ રાખજો ઇન્ડોનેશિયા નથી રાઈટ થાઇલેન્ડથી આપ નીચે ઉતરશો રાઈટ પછી શું આવશે આ સાઇડ ઇન્ડોનેશિયા આવશે ઇન્ડોનેશિયાના સાઈડના આ સાઈડના રાઈટ શું નથી એક બી નથી ઇન્ડોનેશિયા થઈ ગયું જાપાન થઈ ગયું કંબોડિયા થઈ ગયું રાઈટ એ બધા કોઈ નથી રાઈટ ઇન્ડોનેશિયાનાથી આ બાજુના અને આફ્રિકાથી આ બાજુના રાઇટ એ આખું આપણે શું કરવાનું છે એ આપણે જીવનમાં લઈ લેવાનું છે હવે આ જે તેર દેશો છે આ તેર દેશોને શું કરવામાં આવે છે અલ્ફાબેડિકલ ઓર્ડરમાં ગોઠવી દેવામાં આવે છે આ રીતે જો તમે અલ્ફાબેડિકલ ઓર્ડરમાં છે હેના અને પછી એક દેશ કુલ કેટલા નામ સજેસ્ટ કરે છે તો એક દેશ કુલ તેર નામ સજેસ્ટ કરે છે કેટલા નામ જે સજેસ્ટ કરે છે તેર તો એક દેશ તેર નામ સજેસ્ટ કરશે આવા કેટલા દેશો છે તો આવા તેર દેશો છે કેટલા દેશો છે તેર તો ટોટલ કેટલા નામ થઈ ગયા તો ટોટલ નામ થઈ ગયા મતલબ નાઇન નામની શું બનશે આ નામની લિસ્ટ બનશે હે જેમ કે બાંગ્લાદેશ જે તેર નામ આપ્યા છે ને આ નામ આર્યા ભારતે જે તેર નામ આપ્યા છે ને એ નામ આર્યા રાઈટ એ રીતે ઈરાને જે નામ આપ્યા છે નામ પછી હવે આ લિસ્ટ કેવી રીતે યુઝ થશે તો આ લિસ્ટ વર્ટિકલી યુઝ થશે આ રીતે હે ને સૌથી પહેલો જે ચક્રવાત આવ્યો એનું નામ નિસર્ગ નિસર્ગ પછી ગતિ ગતિ પછી નિવાર નિવાર પછી બુરેવી પછી જો આ તાવતે આવી ગયું કે ને તાવતે પછી જો તમે યાસ આવ્યો યાસ પછી ગુલાબ આવ્યો એના પછી શાહીન આવી ગયો હે ને જાવાદ હવે આસાની શિતરંગ બી આવીને ગયો કે નહીં જીવનમાં હવે મેન્ડુઅસ રાઈટ મોચા અત્યારે આવી ગયું છે મોચા તો આ રીતે હા ને આ પૂરું થઈ જશે પછી શું ચાલશે આ રીતે આ રીતે રાઇટ જ્યારે આ શું થશે અહીંયા પૂરું થઈ જશે પછી નેક્સ્ટ લિસ્ટ શું થશે નેક્સ્ટ લિસ્ટ યુઝ થશે હે ને તો જે નામ છે ચક્રવાતના એ જ્યારે આવી જાય એના પછી નક્કી નહીં કરાતું કે ભાઈ હવે આવી ગયું તો ચાલો ચલો કોણ નક્કી કરશે હે ને આપણે ક્યારેક ક્યારેક એક્ઝામમાં ક્વેશ્ચન બી આવે છે કે ભાઈ તાઉતે નામ કયા દેશે આપ્યો હતો તો તાઉતે આપણે દેખાશે કયા દેશે આપ્યો હતો મ્યાનમાર તો જ્યારે આવી ગયું ત્યારે એ આપી રહ્યું છે એવું નથી પહેલાથી જ ફિક્સ જ છે રોટેશનના ક્રમમાં શું થઈ રહ્યા છે બધા દેશોના નામ યુઝ થઈ રહ્યા છે હે ને કે ભાઈ તેરના તેર દેશોએ શું કર્યું છે તેર તેર નામ આપ્યો છે તો એક પછી એક વારા ફરતી બધાનો નંબર આવે હવે વારાફરતી જયારે બધાનો નંબર આવે ત્યારે કઈ કહે કોઈ કહે કે પેહલો હું પહેલો હું પહેલો હું જીવનમાં તો બધું શું ના થાય મગજ મારી ના થાય એના માટે બધાને શું કર્યું છે અલ્ફાબેટિકલ ઓર્ડરમાં અરેન્જ કરી લીધું છે અને અલ્ફાબેટિકલ ઓર્ડરમાં જો અરેન્જ કર્યો છે રાઈટ તો સૌથી પહેલા બાંગ્લાદેશ પછી શું છે ઇન્ડિયા પછી ઈરાન આ રીતે થઈ ગયું તો સૌથી પહેલા આનો યુઝ થશે બાંગ્લાદેશનો નિસર્ગ પછી ઇન્ડિયાનો ગતિ પછી આ રીતે હે ને એક બધા દેશનું એક એક નામ પૂરું થઈ ગયું હવે બીજા નામની લિસ્ટ ચાલુ થશે બધા દેશની પછી ત્રીજા નામની લિસ્ટ ચાલુ થશે આ રીતે રાઈટ તો અહીંયા જે સમજવા જેવું હતું આ જ હતું કે ભાઈ ઉત્તરી હિન્દ મહાસાગરમાં શું આવે છે જે ચક્રવાત આવે છે એ ચક્રવાતના નામકરણ કરવાની પેનલમાં કુલ કેટલા સભ્ય દેશો છે તો તેર સભ્ય દેશો છે કેટલા છે તેર અને તેરમાં કોણ સામેલ નથી તો ઇન્ડોનેશિયા સામેલ નથી એને આપણે ખાસ યાદ રાખવાનું છે રાઈટ અને સાથે સાથે ઉષ્કટિબંધીય ચક્રવાતમાં બંગાળની ખાડીમાં કેમ શું આવે છે ઉષ્કટિબંધીય ચક્રવાતની માત્રા વધારે આવે છે એને સમજવાનું છે અને પછી સમશીતોષ્કટિબંધીય ચક્રવાત અને ઉષ્કટિબંધીય ચક્રવાતના અંતર છે અંતરને સમજવાનું છે એની સાથે સાથે ઉષ્ટ કટિબંધી ચક્રવાતના જે સ્થાનિય નામો છે ને કેનેડા તરફ એને શું કહેવાય રાઈટ કેરેબિયન આઇલેન્ડમાં એને શું કહેવાય રાઈટ સાઉથ ચાઇના સીમાં એને શું કહેવાય ઓસ્ટ્રેલિયા તરફ એને શું કહેવાય એને થોડું શું કરવાનું છે એને થોડું જીવનમાં યાદ રાખવાનું છે આટલું જો આપ યાદ રાખશો ને તો પછી જીવનમાં ક્લાસ થ્રીની એક્ઝામ આપો ક્લાસ વન ટુની એક્ઝામ આપો ઇવન ક્લાસ વન ટુ મેઇન સુધી આપ આપજો રાઈટ શું નહીં આવશે ચક્રવાતના કોઈ બી ક્વેશ્ચનમાં આપને કોઈ બી ડિફિકલ્ટી કોઈ બી પ્રોબ્લેમ આવશે એ નહીં રાઈટ તો ઓપસો જે ચક્રતનો આખો આખો કોન્સેપ્ટ છે આખો ને આખો કોન્સેપ્ટ આપનું ક્લિયર થઈ ગયો હશે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરીશું ફિઝિકલ જ્યોગ્રફીનો એક બીજો ટોપિક લઈને આવીશું ત્યાં સુધી જીવનમાં જોતા રહો ભણતા રહો હસતા રહો ખુશ રહો અને મસ્ત રહો થેન્ક યુ